नमस्कार विद्यार्थी मित्रों, म्यूज़ यूट्यूब चैनल अंदर आपनु हार्दिक स्वागत है। धोरण 11 वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस जेमां आज आपणे थोड़ा पत्रों विषे अभ्यास करशुं। सौ प्रथम आपणे पत्र लईए तो पेज नंबर बुकनी अंदर 41 नी अंदर नो आ पत्र छे, अलग अलग प्रकारनी चॉकलेट प्रोडक्ट माटे ऑर्डर आपतो पत्र। विद्यार्थी मित्रों, आप आ पत्र जोई शको छो, जेनी अंदर खरीदनार वेचनार कोई नथी, अपने ही काल्पनिक सरनामा बनावा पड़ से। तो आप जोई रहया छो मैत्री जनरल स्टोर, बार जाहनवी मार्केट, हिंदू चाचा मार्ग, भावनगर 364-001। विद्यार्थी मित्रों, लेटर पेड ऊपर जनरल स्टोर छे, एटला माटे वच्चोवच सरनामुं गोठव्युं छे, आपणे अगाउ पण चर्चा करी छे। हवे अहीं जोई शको छो के मैत्री जनरल स्टोर्स छे એ ખરીદનાર છે અને તેમણે 14 મે 2016 રોજ પત્ર તિરુપતિ એન્ટરપ્રાઇઝ 21 લોખંડવાલા કોમ્પ્લેક્સ MG રોડ ન્યૂ રાણીપ અમદાવાદ 382-480 જે વેચનાર છે તેને ઓર્ડર આપતો પત્ર લખ્યો છે। કોણે લખ્યું છે? મૈત્રી જનરલ સ્ટોરે। એ ખરીદનાર છે, તિરુપતિ એન્ટરપ્રાઇઝ વેચનાર છે, તેને પત્ર લખ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આપ ટાઇટલમાં જોઈ શકો છો કે અહીં કોઈ ખરીદનાર કે વેચનાર ન હોવાથી કાલ્પનિક સરનામાં આપણે બનાવ્યા છે। હવે વિષય શું આવશે? તો વિષયમાં સિમ્પલ છે, ઉપર જે ટાઇટલની અંદર હેડ આપ્યો છે એના આધારિત બનાવવાનું છે કે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટના ઓર્ડર અંગે, બરાબર। हाँ श्रीमान, अहीं श्रीमान बीजा घणा बधा जे शुभेच्छा दर्शक संबोधन छे आप लखी सको छो। हवे आपणे आ जोशुं के कई रीते पत्र व्यवहार थयेलुं छे एटले ख्याल आवशे आपणने। आपना तारीख 10 मे 2016 पत्र बदल आभार, यानी के मैत्री जनरल अने तिरुपति एंटरप्राइज अगाउ बने वच्चे पत्र व्यवहार थई चूक्यो छे। तिरुपतिए मैत्री जनरल ने जवाब आप्यो छे, एना बदल आभार व्यक्त कर्यो छे। આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે, અમે આપને નીચે મુજબની પ્રોડક્ટ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક કક્ષાનો આ પત્રનો ભાગ પૂરો થયો, હવે આપણે વિષય વસ્તુને લગતો મુખ્ય મુદ્દો એની ચર્ચા કરશું। વિદ્યાર્થીઓ, આપ જોઈ શકો છો જે કેટલોગ મોકલ્યા હતા એમાં 5, 8, 9 અને 12 નંબરની આઈટમ સિલેક્ટ કરવામાં આવી છે। કઈ કઈ વસ્તુઓ જોઈએ છે એ પણ જોઈ શકો છો। આલમંડ ગોલ્ડ છે, દૂધ મલાઈ, મિલ્ક બાર, મિલ્ક સિલ્ક, કયા કયા કેટલા ગ્રામની, 100 ગ્રામ, 75 ગ્રામ, 50 ગ્રામ, 50 ગ્રામ બીજા, એવી રીતે બધા જ એકમના ભાવ સહિત બધું જ અહીં કોષ્ટક આપેલું છે, એ અનુસાર ઓર્ડર આપવામાં આવશે, બરાબર ને। તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કોઠું કેવી રીતે દોરવું એ હવે યાદ રાખી લેવું પડશે। 3-4 વાર પત્ર વાંચશું એટલે પત્ર લખવાની આપણને ઢબ રીત આવડી જશે। હવે આપણે એની થોડી શરતો વિશેની વાત કરશું। ઉપર દર્શાવેલ માલ સામાન મોડામાં મોડો તારીખ 28 મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી। પ્રારંભિક ચૂકવણીના રૂપિયા 3000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે। આપે દર્શાવેલ શરત અનુસાર દિવસ 30માં બાકી નીકળતી રકમ રોકડીથી ચૂકવી દઈશું। ઓર્ડર પ્રમાણેનો માલ સામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે એની કાળજી લેવા વિનંતી, આભાર, આપનો વિશ્વાસુ XYZ માલિક। વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે પત્ર લખાશે, સંક્ષિપ્ત છે, ટૂંકું લખાણ છે અને હળવી શૈલી છે જેથી કરીને સામેવાળી વ્યક્તિ પત્ર સરળતાથી સમજી શકે। આપ જોઈ શકો છો કે બિડાણની અંદર 1 લખ્યું છે, જે આપણે લખ્યું છે પ્રારંભિક ચૂકવણીના રૂપિયા 3000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે બીડેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમજાઈ ગયું હશે। ત્યારબાદ આપણે જે છે બીજા પત્રની ચર્ચા કરશું। બીજો પત્ર જે છે એ ઉમિયા કિરાણા ભંડાર, યાને અનાજની દુકાન છે, હિંમતનગર વતી ગોળ ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને માલ સામાન ઝડપથી મોકલવાની વિનંતી કરતો ઓર્ડર પત્ર। વિદ્યાર્થીઓ, અહીંથી ખ્યાલ આવી જ જાય છે કે ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી, યાને કે એ ખરીદનાર છે અને શ્રી અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને માલ સામાન ઝડપથી મોકલવા, યાને કે એ વેચનાર છે। તો વિદ્યાર્થી મિત્રો, કિરાણા ભંડાર, ઉમિયા કિરાણા ભંડાર, બરાબર, એ પત્ર લખનાર છે તો જોઈએ આપણે અને વેચનાર અંબુજા ટ્રેડર્સ। તો કઈ રીતે? પહેલાં તો આપણે
मथाड़ो शीर्षक भरसू। उमिया किराणा भंडार 21 जमजम मार्केट टावर रोड हिम्मतनगर 383009। विद्यार्थी मित्रों अहीं सरनामानी अंदर मात्र हिम्मतनगर ज आपेलू छे बराबर, बाकीना आपणे लीटीओ आपणी मुजब उमेरवी पड़शे बराबर। फोन नंबर आपेला छे मथाड़ानी अंदर अने ईमेल एड्रेस छे बनावेलो छे विद्यार्थी, आ रीते आपणे पण बनावी नाखवानुं छे उमिया किराणा बराबर @yahoo.com @gmail.com आ रीते बनावी शकाय। 14 जुलाई 2016 ना रोज आ पत्र छे ए लखवामां आव्युं छे। श्री अंबुजा ट्रेडर्स चौक कापड़िया मार्केट कालुपुर अमदावाद 380001। विषय छे करियाणानी खरीदी करवा बाबते। श्रीमान आपनी पासेथी अमे मोटा जथ्थामां अनाज अने करियाणानी खरीदी करीए छे। आगामी तहेवारो आवी रह्या छे एने ध्यानमां राखी ग्राहकोनी मांगने पहोंची वळवा नीचे दर्शावेल जथ्थामां गोड़ खांड अने विविध कठोळनी जरूर होय नीचे मुजबनो माल सामान ऑर्डर आपीए छीए अने ते झड़पथी मळी शके एवी सगवड करवा विनंती। तो विद्यार्थी मित्रों ऑर्डर पत्र अहीं आपेलुं छे एनी अंदर ऑर्डर आपवामां आव्यो छे, क्रम छे 1 થી 7, माल सामानो प्रकार पण लखेलुं छे, माल सामान विशेषताओ पण लखी छे अने केटलो जथ्थो जोईशे। तो गोड़ छे देशी जोईए छे 1 કિલોના પેકિંગ મેવા 40 નંગ, ગોળ હીરાકણી આવે છે એ પણ 1 કિલોના પેકિંગની અંદર 50 કિલો જોઈએ છે અને 50 નંગ થશે બરાબર। ખાંડ છે મધ્યમ કક્ષાની 1 કિલોના પેકિંગમાં એવા 50 કિલો, ખાંડ નાની ઝીણા દાણાવાળી 30 કિલો, અડદની દાળ દેશી બરાબર 1 કિલોના પેકિંગની અંદર 25 કિલો, આખી અડદ છે બરાબર, અડદની દાળ નાના ફાળા બરાબર 25 કિલો, મગ છે દેશી નાના 30 કિલો। एक महीना पहला आपे मोकलावेल भाव वर्तर अने अन्य शर्तों अनुसार आ ऑर्डर नो अमल करवा विनंती। अमे माल सामान दिन 3 मां गोल्डन ट्रांसपोर्ट द्वारा मेळवा इच्छीए छीए। माल सामान मळ्याना 30 दिवस मां नाणानी चुकवणी अमे खातरी आपीए छीए। आपना सहकारनी अपेक्षा, आपनो विश्वासु XYZ मालिक। तो विद्यार्थी मित्रों कई रीते ऑर्डर आपी शकाय छे ए आ पत्रनी अंदर अहीं दर्शावेलुं छे। आ उपरांत मोकलेला भाव वर्तर शर्तो अनुसार आ ऑर्डरनो अमल करवा विनंती। अगाउ पत्र व्यवहार थई चूक्यूं छे, आपणे अगाउ एवा पत्रो पण जोया छे बराबर। 3 દિવસની અંદર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ છે બાય રોડ બરાબર એ રીતે માલ સામાન મેળવવા ઈચ્છે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પત્ર સમજાઈ ગયું હશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક ઓર્ડર પત્રનો નમૂનો જોઈશું બરાબર, કે કઈ રીતે જે છે એ માલ સામાનનું છે ઓર્ડર મૂકવામાં આવે છે બરાબર। આપ જોઈ શકો છો બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ 113 નેહરુ માર્ગ ભુજ બરાબર 370-430। ઇમેલની અંદર આપેલું છે, ફોન નંબર આપેલા છે। સુગ્ન ગ્રાહક મિત્ર ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગતો ચોકસાઈ ભરવા વિનંતી, આવી સૂચનાઓ લખી શકાય મતલબ કે વિદ્યાર્થી મિત્રો આ ઓર્ડર આપવા માટેનો એક નમૂનો છે। કોઈપણ પેઢી છે આવા નમૂનાનો ઉપયોગ કરી શકે જેથી કરી કોઈ ભૂલચૂક કે કાંઈ થશે નહીં બરાબર, અને કોઈ વસ્તુ છે લખવાની રહી જશે નહીં, એટલા માટે આજકાલ પેઢીઓ છે છાપેલા ઓર્ડર પત્રનો ઉપયોગ કરે છે। ઓર્ડર મુજબ માલ સામાન રવાના થયા બાદ તેમાં ફેરફાર શક્ય નથી। ગ્રાહક કે પેઢીનું નામ લખાશે, સરનામું આવશે, ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામ, ઘણા બધા વિભાગો હોય તો કયા વિભાગમાંથી ઓર્ડર આપવામાં આવ્યો છે, વિભાગીય અધિકારીનો હોદ્દો અથવા એ વિભાગનું નામ શું છે, માલ સામાનની વિગત, અનુક્રમ નંબર આપેલા છે આપ જોઈ શકો છો, એ રીતે માલ સામાનનો પ્રકાર, માલ સામાનની વિશેષતા, જથ્થો, એકમ દીઠ કિંમત, નાણાંની ચૂકવણીનો માધ્યમ, કેસ કેવી રીતે જે રીતે હોય બરાબર, માલ સામાન વહનનું માધ્યમ, પેકિંગની રીત, માલ સામાન મોકલવા માટેનો જે સમયગાળો છે એ, ગ્રાહકની સહી અને તારીખ। તો વિદ્યાર્થી મિત્રો આજકાલ પેઢીઓ જે છે આ રીતે છાપેલા ઓર્ડર પત્રનો ખાસ ઉપયોગ કરે છે અને આટલી બધી વિગતો જે છે એ છાપવા જે છાપેલો ઓર્ડર પત્ર હશે એમાં આપ જોઈ શકો છો કોઈ પણ વિભાગની અંદર કોઈ પણ બાબતો વિશે કોઈ વિગત રહી ગઈ હોય એવું જણાતું પણ નથી। તો આજે આજકાલ જે પેઢીઓ છે આવા ઓર્ડર પત્ર જે છાપેલા હશે એનો જ વધારે પડતો છે ઉપયોગ કરતા હોય છે। તો વિદ્યાર્થીઓ આપ સૌને આ ઓર્ડર પત્ર જે છે એ બરાબર સારી રીતે સમજાઈ ગયું હશે। આપણે બે પત્ર જોયા, ઓર્ડર કઈ રીતે આપવામાં આવે છે બરાબર, તો એ બંને પત્ર ઓર્ડર પત્રનો નમૂનો બરાબર। નેક્સ્ટ જે છે આપણે ઓર્ડરનો સ્વીકાર અને અમલના અને રદ કરતા જે પત્રો આવે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે વાંચન કરજો, પત્રો 4 થી 5 વાર વાંચવા જરૂરી છે એટલે આપ સૌને લખવા માટેની ડબાવડી જશે અને પત્ર છે આપ સારી રીતે લખી શકશો। વિદ્યાર્થીઓ આ પત્ર જે છે હંમેશા કાયમ માટે આપ જે છે એ
લખવાના છે, બરાબર, કાયમ માટે આપણે આ પત્રો છે બરાબર શીખવાના છે. અસ્તુ.